હવે આગળ વાત કરીએ તો રાતપીપળામાં ગાયના વાછરડાને વાહન ચાલકે અરફેડી રહેતા ગાયનું મમત્તમ જાગ્યું. રાજપીપળા રાજરોક્ષી પાસે બનેલી ઘટનામાં ગાયનું 5 દિવસનું વાછરડું રસ્તા વચ્ચે તરફડી રહ્યું હતું. દરેક વાહન ચાલક અને રાહદારીઓ ત્યાંથી પસાર થઈ જતા રહેતા હતા, પરંતુ આજની પેઢીમાં માનવતા હવે રહી નથી તેવું આ દ્રશ્ય જોઈને લાગી રહ્યું હતું. પરંતુ 3 પશુપ્રેમી યુવાનોએ ગાયને સાઈડ પર લેવા માટે ખૂબ મહેનત કરી હતી. ગાય પોતાના વાછરડાને છોડવા તૈયાર જ ન હતી, જેના કારણે રાજરોક્ષી 4 રસ્તા પાસે 1 કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. ગાય પોતાના ઘાયલ વાછરડા પાસે ઊભી રહી અને અન્ય કોઈને પાસે ફરકવા પણ દેતી ન હતી. વાહન ચાલકોએ પણ દૂરથી જ પોતાનું વાહન હંકારીને જવું પડતું હતું, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી હતી. પરંતુ ઘટનાના 1 કલાક બાદ પશુપ્રેમી 3 યુવાનોએ ગાયને ખાવાની લાલચ આપી સાઈડ પર લઈ ગયા હતા અને 1 યુવાને વાછરડાને ઉંચકીને ગાય પાસે મૂક્યું હતું, જેના કારણે ટ્રાફિક ખુલ્લો થયો હતો. આ સમગ્ર ઘટના રાજરોક્ષી 4 રસ્તા પાસે બની હતી. વડોદરા ભરૂચ તરફથી રાજપીપળા શહેરમાં પ્રવેશતા વાહનોની માટે આ એક મહત્વના 4 રસ્તા છે. 1 રસ્તો રાજપીપળાથી બાયપાસ કેવડિયા તરફ જાય છે, તો બીજો રસ્તો રાજપીપળા શહેરમાં પ્રવેશે છે. કાયમ માટે અહીં ટ્રાફિક રહેતો હોય છે. ગાય પોતાના વાછરડા સાથે ગેલમાં ફરી રહી હતી તે વેરા આ ઘટના ઘટી હતી. જોકે પશુપ્રેમી યુવાનોએ 1962 નંબર, કે જે પશુઓની સારવાર માટે ઇમરજન્સી નંબર છે, આ નંબર પર ફોન કરી સમગ્ર ઘટના કહી હતી. ત્યારબાદ ડૉક્ટર સાથે મેડિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વાછરડાને સારવાર આપી બચાવી લેવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં રખડતા પશુઓ સૌ કોઈ માટે માથાનો દુખાવો સમાન છે. વાહનોથી પશુઓ સાથેના અકસ્માતો સાસવારે નોંધાવતા હોય છે. રાજ્ય સરકાર પશુપાલકો સાથે અનેક બેઠકો કરી આ સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરી રહી છે, પરંતુ આવી ઘટના બાદ વાહન ચાલકો જોયા વગર ભાગી જાય એ પણ એક દુઃખની વાત છે. આવી ઘટનાઓ પાછળ ક્યાંક ને ક્યાંક પશુપાલકો પણ એટલા જ જવાબદાર છે. સામાન્ય રીતે પશુપાલકો પોતાના પશુઓને જાહેરમાં ચરવા છોડી દે છે, પરંતુ જ્યારે પોતાના પશુઓને નાના બચ્ચા હોય ત્યારે તેઓએ ખાસ કાળજી રાખવી જોઈએ તેવું પશુપ્રેમીઓનું કહેવું છે. જોકે રાજપીપળા રાજરોક્ષી 4 રસ્તા પાસે બનેલી ઘટનામાં 1 મૂંગા પશુમાં પોતાના સંતાન માટે વેદના સાથે કરુણ દ્રશ્યો જોવા મળ્યા હતા. પશુપ્રેમી યુવાનોએ પણ આ દુર્ઘટનામાં દોષી વાહન ચાલકને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.